नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज़ ना भविष्यलक्षी कार्यक्रम कालनो दिवस के ओमा आप सबनु स्वागत छे। हूँ छू आपनी सह्याद्री बंसरीशा। दर्शक मित्रों, आपणा भविष्यमां शुं थवानुं छे ते जाणवानी उत्सुकता आपणने सौने रहती होय छे, अने एटले ज अमे लईने आवी छे कि एवो कार्यक्रम जेमां आवतीकालनुं जे राशि भविष्य होय छे तमने आजे संध्याकाळथी ज जाणी शको, अने जेथी कालना दिवसनो प्लान तमे आजे एडवांसमां ज करी शको। तो चालो ए माटे शरू करीए आपणो कार्यक्रम कालनो दिवस कयो। तो दर्शक मित्रों, आवतीकाले छे 11मी मे अने મંગળવારનો દિવસ। તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું 11મી તારીખના પંચાંગ દિન વિશેષ અને રાશિ ભવિષ્યની। આ સાથે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનો આવનારું વર્ષ કેવું રહેશે તે પણ જણાવીશું ટેરોટ કાર્ડની મદદથી। અને આ સાથે આપને જો કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ ફોન કોલ કરીને અમારી સાથે લાઈવ પણ જોડાઈ શકો છો। એ માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અમિતભાઈ ત્રિવેદી, મળીએ તેમને। અમિતભાઈ, સ્વાગત છે આપનું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આવતીકાલે ચંદ્ર મહારાજ મેષ રાશિમાં ભ્રમણ કરશે। મેષ રાશિના મૂળાક્ષરો આવશે અલ ઈ, ચંદ્રનું નક્ષત્ર ભરણી રહેશે, યોગ સૌભાગ્ય રહેશે અને કરણ ચતુષ્પાદ રહેશે। જી, હવે વાત કરીશું આપણે આવતીકાલના દિન વિશેષની। દર્શક મિત્રો, આવતીકાલના દિવસના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો આવતીકાલે અમાસ છે અને મંગળવાર છે, એટલે જ્યારે અમાસ હોય તો અમાસ તો આમ પણ ભારે કહેવાય અને એમાંય મંગળવાર, તો મંગળવાર પણ ક્રૂર દિવસમાં એની ગણના થાય છે, એટલે આ બે સંયોજન જે થયું છે એમાં સાવધાન રહેવાની જરૂર છે। મારો આશય કોઈને પણ ડરાવવાનો નથી, પણ જ્યારે અમાસ અને મંગળવાર ભેગા થતા હોય ત્યારે ખૂબ જ સાવધાની રાખવાની છે। આ મારે એટલા માટે ખાસ કહેવું પડે છે કે આજે અનેક લોકો કોરોનાથી સંક્રમિત છે, કેટલાયના ઘરોમાં કેટલાયના સગા સંબંધીઓ કોરોનાથી સંક્રમિત છે, અને આવા સંજોગોમાં જો તેમનું શ્રેય થાય, તે કોઈ પણ મુશ્કેલીમાંથી બચી શકે, તો એ સૌથી મોટી સેવા હું સમજું છું। એટલે આવતીકાલે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરજો સવારથી જ। ઓમ હમ હનુમતે નમઃ મંત્ર ફરીથી બોલું છું, ઓમ હમ હનુમતે નમઃ। આ મંત્રનો જાપ ખૂબ જ સારી પેઠે કરો, હનુમાનજીનું બળ ઘણું બધું વધારે હોય છે, એ કોઈ પણ પરિસ્થિતિમાં આપણો સુરક્ષા કરી શકે એમ છે। સાથે સાથે આવતીકાલે સંધ્યાકાળે શિવજીની ઉપાસના પણ કરવી, અને સવારે 10:59 થી 12:26 સુધી લાભ ચોઘડ્યું પણ છે, એટલે આ ચોઘડિયા દરમિયાન તમારે કોઈ જો શુભ કાર્યનો પ્રારંભ કરવો હોય તો તમે તે પણ કરી શકો છો। જી શાસ્ત્રીજી, આમ તો કહેવાય કે કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલતો હોય તો એની સાથે કોઈ પણ વસ્તુ સારી નથી બનતી, પરંતુ આપણે આમ કહીએ તો આખા દેશ સમગ્ર વિશ્વ માટે એનું ખરાબ ચોઘડ્યું ચાલી રહ્યું છે, તો આજે કોરોનાની વિકટ પરિસ્થિતિ છે તેમાંથી હજી કેટલો સમય લાગશે બહાર આવતા માટે જ્યોતિષની દ્રષ્ટિએ? જ્યોતિષની દ્રષ્ટિએ જો હું વાત કરું તો અત્યારે નવમાંશની અંદર શનિ અને રાહુ મિથુન રાશિમાં પોતે ભેગા છે। મિથુન રાશિ એ વાયુ તત્વની રાશિ છે, પહેલા મંગળ અને રાહુ પણ ભેગા હતા અને અત્યારે નવમાંશ કુંડળીમાં શનિ અને રાહુ પણ ભેગા છે। મંગળ અને રાહુ છૂટા પડ્યા એટલે આપણે ધીમે ધીમે કેસની અંદર ઘટાડો જોઈ રહ્યા છે। શનિ અને રાહુ 1 જૂને છૂટા પડે છે એટલે ત્યાર પછી પરિસ્થિતિની અંદર ઘણો બધો બદલાવ આવશે, પણ આપણે આપણો ચંદ્ર એ વધારે સાબૂત કરવાની જરૂર છે, આપણે આપણો ચંદ્ર વધારે બળવાન બનાવવાની જરૂર છે। ચંદ્ર એટલે શું? ચંદ્ર એટલે આપણી માનસિકતા, આપણે આપણી માનસિકતા વધારે પ્રબળ અને મજબૂત બનાવવાની જરૂર છે। કેટલાક નિયમોનું પાલન આપણે કરીશું તો આપોઆપ આપણે ચંદ્ર બળવાન બનશે, તો સ્વાભાવિક રીતે જ આ કોરોના મહામારીમાંથી છુટકારો મેળવીશું। જી બિલકુલ, હવે રાશિફળ તરફ આગળ વધીશું, વાત કરીશું પહેલી 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? મેષ રાશિના જાતકોની આપણે વાત કરીએ, મેષ રાશિના જાતકોના મૂળાક્ષરો આવશે અ લ ઈ, આવતીકાલે તમને લાભ મળી શકે એમ છે। સરકારી કાર્યો તમારા જો અટક્યા હોય તો આવતીકાલે તે સિદ્ધ થઈ શકે એમ છે, આવતીકાલે તમે પ્રયત્ન કરજો, લાભ મળી શકે એમ છે। જેમનું આરોગ્ય કથળ્યું હોય તેમનું આરોગ્ય આવતીકાલે થોડું વધારે સારું થઈ શકે એમ છે, પણ એક બાબતનું ધ્યાન રાખવું, તમારે પરિવારની અંદર કડવી વાણીથી ચેતવું, કારણ કે આ બાબતની પણ શક્યતા આવતીકાલે રહેલી છે। વૃષભ રાશિની આપણે વાત કરીએ તો માતાનું આરોગ્ય તમારે આવતીકાલે અવશ્ય જાળવવું પડશે, તમારી માતા જો વયોવૃદ્ધ હોય તો તેમની વિશેષ જાળવણી કરજો, સાથે સાથે તમારે આવતીકાલે વાહનની મુસાફરી હોય અને તમે વાહન હંકારવાના હોય તો તમારે વિશેષ સાવધાની રાખવી પડશે, નેત્રપીડાથી આવતીકાલે તમારે વિશેષ સાવધાન રહેવું।
उपाय पण आपू छू माटलाना पाणी थी तमारे तमारी आँखों सवार बपोर अने सांज ए हळवा हाथे साफ करवी। मिथुन राशिनी आपणे वात करीए तो तमारुं मन आवतीकाले थोड़ुं वधारे चिंतित थई शके एम छे। परदेशना कार्योनी तमने चिंता वधी शके एम छे। राज्य बहार जो तमारो कामकाज चालतु होय, शहर बहार जो तमारो कामकाज चालतु होय तो तमने विशेष चिंता आवतीकाले सतावे अने जो कोर्ट कचेरी चालती होय तो तमारो मन एनी अंदर थोड़ुं वधारे गूंचवायेलुं रहेशे। जी बिल्कुल, आगळनी त्रण राशिनी वात करीए कर्क सिंह अने कन्या राशिना जातकोनी। कर्क राशिना मूळाक्षरो आवशे ड ने ह। कर्क राशिनी आपणे वात करीए सरकारी कार्योमां तमने सफळता मळी शके एम छे। पिता साथे सुमेळ सारो रहेशे, यशमान प्रतिष्ठानी अंदर तमारो उबेरो रहेशे, परिवारनी अंदर तमने सहकार मळी शके एम छे। एटले के कर्क राशिना जे जातको छे ते आवतीकाले खूब ज सारी रीते पोतानुं कार्य करी शके एम छे। जो जन्मना ग्रहो थोड़ा विपरीत होय तो पण तमारे तमारा कार्य उपर ध्यान आपवुं, आवतीकाले तमने सफळता मळवानी शक्यता घणी बधी वधारे छे, माटे सावधान रहेजो। सिंह राशिनी आपणे वात करीए तो तमारुं यश मान प्रतिष्ठा आवतीकाले वधे, कारण के तमारो जे राशि स्वामी छे सूर्य ए राशि स्वामी अत्यारे उच्चना चाली रह्या छे। जमीन अने मकान थी आवतीकाले तमने लाभ थई शके एम छे। नाना भाई बहेनोनो तमने सहकार मळे, जो कोई काम अटक्यू होय अने तमारा नाना भाई बहेनोनी तमारे मदद जोईती होय तो काले प्रयत्न करजो, ए लोको ना नहीं पाड़े। कन्या राशिनी आपणे वात करीए तो भाग्यनो साथ तमने मळी शके एम छे। जे व्यक्तिने भाग्यनो साथ मळे तेना घणा बधा कार्यो सरळ थई जता होय छे। आवतीकाले प्रवासनी शक्यता पण तमारी राशिमां घणी बधी गोठવાયેલી છે અને જે જાતકો કુમારા છે, લગ્ન ઈચ્છુક છે, તેમના માટે આવતીકાલનો દિવસ એ પ્રેમ સંબંધ માટેનો ખૂબ જ સાનુકૂળ દિવસ છે। જી બિલકુલ, આગળની છ રાશિની વાત કરીએ, એ પહેલા કોલર જોડાયા છે આપણી સાથે। હેલો, હેલો, જી આપના, હેલો લાલાભાઈ, જી જન્મની વિગતો જણાવશો? જન્મ તારીખ 3/11/95। સમય અને સ્થળ? સમય સવારે 9:30 વાગે આણંદ। શું પ્રશ્ન છે આપનો? મારી બેબી માટે પ્રશ્ન છે, એને ગવર્નમેન્ટ જોબ મળશે અને એના લગ્ન ક્યારે થશે? ભાઈ તમે વાત કરી કે તમારી દીકરીને સરકારી નોકરી મળશે કે કેમ, હું નિરાશ કરવા નથી માંગતો તમને, પણ તમારી આ જે દીકરીની જન્મકુંડળી છે તેની અંદર સરકારી નોકરી મેળવવાના યોગ થોડા કઠણ છે, ઘણી બધી મહેનત કરવી પડે એમ છે, એટલે કોઈ વૈકલ્પિક કારકિર્દી પણ તેમણે વિચારવી પડશે। સાથે સાથે સૂર્ય અને રાહુ અને બુધ પણ જોડાયેલા છે, નીચનો સૂર્ય છે રાહુ સાથે જોડાયેલો છે, તે જો આરોગ્યના ક્ષેત્રે જો કોઈ કાર્ય કરશે તો તેમને સફળતા મળી શકે એમ છે। શનિ અને ચંદ્રની પણ યુતિ ચોથા સ્થાનની અંદર ગોઠવાયેલી છે। આવતીકાલે મંગળવારનો દિવસ છે, અમાસ છે, એમણે દર અમાસે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે। ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ મંત્રનો જાપ તે અવશ્ય કરે અને મનની અંદર જુદી જુદી ચિંતાઓ ન કરવી, ચિંતાઓથી છુટકારો મેળવો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું। એમણે હંમેશા એવું વિચારવું કે મારા જીવનની અંદર બધું સારું જ થવાનું છે, આપોઆપ સારું થશે। જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે। હેલો, હેલો, પ્રવીણભાઈ બોલું, જુનાગઢ થી। જી જણાવો। જન્મ તારીખ 1/5/1960। હેલો, સમય અને સ્થળ? સ્થળ બાલવા અને સમય છે બપોરના 12:30 થી 1:30। 12:30 થી 1:30 તમારો સમય છે અને તમારો પ્રશ્ન શું છે ભાઈ? પ્રશ્ન આર્થિક મુશ્કેલી બહુ છે, ક્યાં સુધી રહે? આર્થિક મુશ્કેલી બહુ છે। હવે આર્થિક મુશ્કેલીનું સૌ પ્રથમ તો તમારી જન્મકુંડળીના અનુસંધાનમાં વાત કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે કોરોના સંક્રમણનો કાળ ચાલે છે। તમે મને પ્રશ્ન પૂછ્યો પણ અનેક લોકો એવા હશે જે આર્થિક સંક્રમણથી સાચે સાચ ઘણા બધા પીડાતા હશે। હું તમને એક ઉપાય પણ જણાવી દઉં, તમારે આ 14મી તારીખે અખાત્રીજનો પવિત્ર દિવસ આવે છે એટલે શ્રી સુક્તમના પાઠ શક્ય તેટલા વધારે કરવા, એક આસને બેસી જવું, ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી સુક્તમના પાઠ 5, 11, 25, 50 તમે જેટલા કરી શકો એટલા કરવા। કેટલાક લોકો એમ કે આની અંદર સમય બગાડવો મને તો બહુ પાલવે નહીં, પણ ભાઈ તમે સમય બગાડતા નથી, તમે તમારા માટે એક સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છો। જો તમે સારી પરિસ્થિતિનું નિર્માણ કરશો તો વિકટ પરિસ્થિતિની અંદર આ જે પ્રાપ્ત કરેલું પુણ્યબળ છે એ પુણ્યબળનો લાભ તમને મળશે, અષ્ટલક્ષ્મીની કૃપા થશે, પણ શ્રદ્ધા ગુમાવતા નહીં, શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરજો। જી,
અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો જી. હેલો જી, જણાવો. હા, હું અમદાવાદ થી બોલું છું. મારા બાબા ની જન્મ તારીખ 1/4/92 છે. 1/4/92. હા, અને પાદરા જન્મ છે અને સમય 11:13 છે. સવારે કે રાત્રે? સવારે. સવારે જી. 11:13. 11:13 જી. શું પ્રશ્ન છે આપનો? સવારે પાદરા. પ્રશ્ન? પ્રશ્ન એટલે એના લગ્ન જીવન, આપણે બુધની મહાદશા અને ચાલે છે, સાથે સાથે વિદેશ ક્યારે જઈ શકશે તો તેના અનુસંધાનમાં 2022 પછી તેને વિદેશ યોગ સારી પેઠે નિર્માણ પામે છે. લગ્નના અનુસંધાનમાં તમે મને વાત કરી છો, અત્યારે લગ્નનો યોગ પણ સારી પેઠે ચાલી રહ્યો છે, પણ નવેમ્બર મહિના પછી આ લગ્નનો યોગ ખૂબ જ સારી રીતે પ્રબળ પણ બને છે. સપ્તમ સ્થાનમાં નીચનો રાહુ છે, આ નીચનો રાહુ નાની મોટી મુશ્કેલી લગ્ન જીવનમાં આપી શકે એમ છે. એટલે ઓમ નમઃ શિવાયનો આ મંત્ર જાપ તેમણે અવશ્ય કરવો પડશે, રુદ્રાષ્ટકમનો પાઠ કરવો પડશે, થોડીક મહેનત કરવી પડશે, થોડોક સમય ફાળવવો પડશે અને શ્રદ્ધા તેમજ મનોબળ એ અકબંધ રાખવું પડશે. આ ઉપાય કરશે તો શિવજીની કૃપાથી તેના પ્રત્યેક મનોરથ સિદ્ધ થઈ શકે એમ છે. જી બિલકુલ. અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો. હેલો જી. તમે મકાન લીધું છે, વાસ્તુ કરવું નથી, એમને એમ જઈ શકાય કે કેમ, તમે મને એવો પ્રશ્ન પૂછ્યો છે. જુઓ બેન, આમ તો આપણે મકાન લઈએ એટલે વાસ્તુ કરવું પડે, પણ કોઈ પણ કારણોસર તમે વાસ્તુ કરી શકો તેમ ન હોય તો અંધશ્રદ્ધાથી પીડાશો નહીં, મનની અંદર ખોટા વહેમ રાખશો નહીં. હું ફરીથી કહું છું, વાસ્તુ કરવું આવશ્યક છે, પણ વાસ્તુ ન કરી શકો તો હું તમને બીજો ઉપાય પણ આપું છું. કોઈ સારું મુહૂર્ત વિદ્વાન જ્યોતિષી પાસે તમે સારું મુહૂર્ત કઢાવી શકો એમ છો. મુહૂર્ત કઢાયા પછી તેના આગલા દિવસે તમારે તમારા ઘરના દરવાજે તુલસીનું કુંડું અવશ્ય મૂકી દેવું, આસોપાલવનું તોરણ પણ ત્યાં જ બાંધી દેવું અને કોઈ સારા મુહૂર્તમાં તમારે ઘરમાંથી નીકળવું અને ત્યાં ઘડો તમારે મૂકવો. સાથે સાથે તમે જ્યારે ઘરમાં ઘડો મૂકો ત્યારે શ્રી સુક્તમના પાઠ અવશ્ય કરજો, દેવી કવચના પાઠ કરજો અને તમારા જે કુળદેવી હોય એ કુળદેવીનું પણ સ્મરણ અવશ્ય કરજો. જી, આગળની રાશિ તરફ આગળ વધીએ. તુલા વૃશ્ચિકની ધન રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો મંગળવારનો દિવસ? તુલા રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ તો આવતીકાલે તમારે છુપા પ્રેમ સંબંધથી બચવાનું રહેશે, છુપા કાર્યોથી પણ તમારે બચવાનું રહેશે. અચાનક ધન લાભ મળવાની શક્યતા આવતીકાલે તમારી રાશિમાં રચાયેલી છે, થોડો પ્રયત્ન કરજો. જો તમારા કોઈ નાણાં સલવાઈ ગયા હોય તો આવતીકાલે તમને તે પ્રાપ્ત થઈ શકે એમ છે. ભાડાની આવક આવતીકાલે વધી શકે એમ છે. વૃશ્ચિક રાશિની આપણે વાત કરીએ તો તમારી મહત્વાકાંક્ષા એ આવતીકાલે ખૂબ જ વધશે. તમને એમ થાય કે મારી પ્રગતિ થવી જોઈએ, મારા કાર્યોનો ઝડપથી ઉકેલ આવવો જોઈએ, ઈચ્છાપૂર્તિનો આ સમય પણ છે. આવતીકાલે તમને લાભ મળી શકે એમ છે. કુંવારા માટે આવતીકાલે સગપણનો પ્રસ્તાવ પણ આવી શકે એમ છે. એટલે આવતીકાલે અમાસ છે, મંગળવાર છે, દિવસ ભારે છે, આ બધી વાત સાચી, પણ જે લોકોની જન્મકુંડળીમાં ખૂબ જ સારા યોગ છે એ પણ મેં કહ્યું તે ઉપાય અજમાવે અને જેની રાશિમાં કઠણી યોગ છે એ પણ ઉપાય અજમાવે તો દિવસ ઘણો સારી રીતે વીતે. જી, ધનરાશિની આપણે વાત કરીએ તો શુભ કાર્યો આવતીકાલે તમારી રાશિમાં શક્ય છે. આવતીકાલે તમારા દ્વારા પૂજા પાઠ દાન ધર્માદો જેવા શુભ કાર્યો થઈ શકે એમ છે. નોકરીની અંદર તમને પ્રમોશન મળી શકે એમ છે. અટકેલા કાર્યો તમારા આગળ વધી શકે એમ છે. એટલે આવતીકાલનો દિવસ તમારા જીવનમાં ઉત્સાહનો સંચાર કરવાવાળો બની રહે. જી બિલકુલ. આગળની ત્રણ રાશિની વાત કરીએ આપણે. મકર કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો મંગળવારનો દિવસ? મંગળવારનો દિવસ મકર રાશિના જાતકો માટે કેવો રહેશે તો ગહન ચિંતન તમારી રાશિમાં દર્શાવે છે. આવતીકાલે તમે જુદા જુદા અનેક વિચારોમાં સરી પડો તેવું દર્શાવે છે. જો તમે નોકરી કરતા હશો તો આવતીકાલે તમને નોકરીની અંદર લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. જો તમે કુંવારા છો તો તમારું મન વધુ રોમેન્ટિક થઈ શકે એમ છે. તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ પણ આવતીકાલે આપી શકશો. અને જો તમે પરણેલા છો તો પતિદેવ સાથે અથવા પત્ની સાથે તમારી નજદીકી વધી શકે એમ છે.
કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો વેપારની અંદર તમને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. નોકરીમાં તમારું કાર્ય વખણાય, તમારા કાર્યનો વખાણ થાય, લોકો તમને બિરદાવે. વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો સમય એ શુભ છે. એટલે જે કોઈ વિષયની અંદર જો હાથ તંગ હોય, કોઈ વિષય ન આવડતો હોય, તો આવતીકાલે તેની ઉપર હાથ અજમાવે, એ વિષય ઉપર મહેનત શરૂ કરે, આગામી દિવસોમાં સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે એમ છે. મીન રાશિની આપણે વાત કરીએ તો નવું વાહન વસાવી શકાય. જો તમારે કોઈ નવું વાહન વસાવવું હોય અને તેમાં અડચણ આવતી હોય તો આવતીકાલે કાર્યનો પ્રારંભ કરજો, પરિસ્થિતિ સાનુકૂળ છે. ઉત્સાહ તમારા દિલની અંદર થોડો વધુ વ્યાપી જશે. આરોગ્યના અનુસંધાનમાં તમારે સાવધાની રાખવી પડશે. જી બિલકુલ. હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવે ટેરોટ કાર્ડની મદદથી. આવતીકાલે જેમનો જન્મદિવસ છે, સૌ પ્રથમ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. ઈશ્વર તેમને તને મને ધને સુખી કરે અને કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખે. હવે સૌ પ્રથમ એ જોઈએ કે આવતીકાલથી શરૂ થતું વર્ષ એ તમને આર્થિક દ્રષ્ટિએ કેવા ફળ આપશે. એટલે સૌ પ્રથમ જે કાર્ડ ખેંચીએ છીએ એ કાર્ડ છે ડેથનો કાર્ડ. આ જે ડેથનું કાર્ડ ખુલ્યું છે એટલે ભાઈ એકદમથી ગભરી ન જતા કે ભાઈ ડેથનું કાર્ડ ખુલ્યું છે, એ પણ આર્થિક દ્રષ્ટિમાં ખુલ્યું છે એટલે અમે ઘણી મોટી મુશ્કેલીમાં આવી જઈશું. જી ના, શિવજીની ઉપાસના કરજો, સાથે સાથે શિવલિંગ ઉપર કાળા તલનો અભિષેક પણ કરજો. શિવજી તમને આ તમામ પ્રકારની મુશ્કેલીથી બચાવશે. આર્થિક દ્રષ્ટિએ દેથનું જે કાર્ડ ખુલ્યું છે એ પરિવર્તન પણ આપી જશે. જો તમારી પાસે પૈસાની તંગી હશે તો પૈસા આવવા પણ લાગશે, પણ તમારી પાસે પૈસા સારા પ્રમાણમાં હશે, કોઈ પણ પ્રકારની આર્થિક સંકળામણ નહીં હોય, તો તમારે સાવધાની રાખવી પડશે. પૈસા તમારે સમજી વિચારીને વાપરવા પડશે. હવે આપણે એ પણ જોઈએ કે આરોગ્યના અનુસંધાનમાં તમારું આવનારું વર્ષ કેવું રહેશે. આરોગ્યના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો ધ મેજિશિયનનું કાર્ડ ખુલ્યું છે. આ જે ધ મેજિશિયનનું કાર્ડ છે, જો તમે કોઈ હઠીલી બીમારીથી પીડાતા હશો અને કોઈ જૂની બીમારી હશે તો એ બીમારીથી તમને છુટકારો મળવાની પૂરેપૂરી સંભાવના છે. તમારું આરોગ્ય સુધરી શકશે. વાયુ, દુખાવો અને લાંબા ગાળાના દર્દોથી તમને રાહત મળી શકે એમ છે. હવે જોઈએ કે કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું રહેશે. તો નાઇટ ઓફ પેન્ટેકલ્સનું કાર્ડ ખુલ્યું છે. પરિવારમાં હઠવેડા એટલે જક્કીપણું તમારે મૂકવું પડશે. તમારું ધાર્યું કદાચ ન પણ થાય, પણ ચિંતા કરશો નહીં. આવનારા સમયમાં ધીરજપૂર્વક કાર્ય કરશો તો તમને સફળતા મળી શકે એમ છે. ખાસ કરી અને સ્ત્રી પાત્રો સાથે તમારે સાવધાનીપૂર્વક વર્તન કરવું. જી બિલકુલ. કોલર જોડાયા છે આપણી સાથે. હલો હલો હલો. હા જી, આપનું નામ? નામ દીપ. જી જણાવો જન્મની વિગતો. હલો, આપનો અવાજ બહુ જ ધીમો આવી રહ્યો છે. આપના જન્મની વિગતો જણાવશો? હલો, જી જી જણાવો, થોડી ઝડપ રાખશો, જન્મની વિગતો જણાવશો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે અને કોલર જોડાયા છે આપણી સાથે. હલો હલો હલો. જી જણાવો. હા, 29/86. સમય અને સ્થળ? સમય છે 7:37. સવારે કે સાંજે? સાંજે. સ્થળ? સ્થળ છે વડોદરા. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન છે કે મારા છોકરાને એક વર્ષથી નોકરી ચાલી ગઈ છે ને, બીજા મેરેજ માટે સમય કયો છે? એટલે છૂટાછેડા થઈ ચૂક્યા છે અને નોકરી પણ જતી રહી છે, બરોબર છે? જી જી જી. હવે જુઓ ભાઈ, તમારા દીકરાને રાહુની મહાદશા ચાલે છે અને આ જે રાહુની મહાદશા છે એની અંદર અત્યારે શુક્રનું અંતર પણ ચાલે છે. એક પ્રશ્ન મને પૂછવાની ઈચ્છા થાય છે કે લગ્ન જીવન કેટલો વખત ટક્યું હતું? કોલ તમે ટીવી ચાલુ રાખ્યું છે એટલે તમે મારો અવાજ નથી બરોબર સાંભળી શકતા. ટીવી તમે બંધ કરી દો. હવે હું સીધો જવાબ આપું છું
કે તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં તમારા દીકરાને નોકરી ક્યારે મળશે, હવે આ નોકરી દસમા સ્થાનની અંદર રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે અને મંગળ અને શનિની પ્રતિયુતિમાં રાહુ મહારાજ ગોઠવાયેલા છે, એટલે હમણાં તો સંયમ રાખવો પડશે, શિવજીની ઉપાસના કરવી પડશે, શિવજીની આરાધના કરવી પડશે. સવારે અને સાંજે રોજ 11 માળા ઓમ નમઃ શિવાયની કરવી પડશે, ત્યારે રાહુની હઠીલી પીડામાંથી તમને છુટકારો મળશે. તમારા લગ્ન ક્યારે થશે, બીજા લગ્ન ક્યારે થશે તેના અનુસંધાનમાં તમે જે પ્રશ્ન પૂછ્યો છે, 1 વર્ષની વાર લાગશે. 1 વર્ષ પછી આ લગ્ન જીવનનો પ્રસ્તાવ તમને આવી શકે એમ છે, પણ શિવજીની ઉપાસના તમારે અચૂક કરવી પડશે. કંટાળો ન પામતા, ચિંતા ન કરતા અને ગુસ્સે ન થતા, આ 3 બાબતોનું ધ્યાન રાખજો અને શિવજીની ઉપાસના અવશ્ય કરજો. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો. આપનો અવાજ સરખો નથી આવી રહ્યો, એક વાર ફરી તારીખ જણાવશો. 14/9/89. સમય? ગુરુવાર બપોરે 12. સ્થળ? લગ્ન માટે પૂછું. મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. લગ્ન માટે કે લગ્ન ને ક્યારે યોગ છે એમ, સરકારી નોકરી મળશે? લગ્ન અને સરકારી નોકરી ની અનુસંધાન માં તમે જે પ્રશ્ન પૂછ્યો છે, આ જે જન્મ કુંડળી છે એમાં 4 સ્થાનની અંદર ચંદ્ર અને રાહુ છે, શનિની મહાદશા આ ભાઈને ચાલે છે. શનિ મહારાજ આ જન્મ કુંડળીની અંદર 3 સ્થાનમાં છે. હવે સરકારી નોકરી મળશે કે કેમ તેના અનુસંધાનમાં તમે પ્રશ્ન પૂછ્યો છે. સરકારી નોકરી માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. સરકારી નોકરીના યોગ થોડા નબળા છે, હું તમને નિરાશ કરવા નથી માંગતો, પણ સૂર્ય અને રાહુની પ્રતિયુતિ છે અને આ સંજોગોમાં સૂર્ય અને કેતુની યુતિ પણ છે, એટલે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવી પડશે. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો અને રોજ સવારે કુણા તડકાની અંદર 10 મિનિટ સૂર્યદેવની સામે 2 હાથ જોડી અને આ મંત્રનો જાપ તમારે સતત કરવો. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો. જી જી, મારે બેન માટે પૂછવાનું છે. મારી બેન ની જન્મ તારીખ છે 11/3/1997. સમય છે સુરેન્દ્રનગર અને સમય સવારે 9:20. 9:20 સુરેન્દ્રનગર. પ્રશ્ન એ છે કે એને લગ્ન માટે બધા ના જ પાડે છે, જ્યાં લગ્ન ની વાત આવે ત્યાં બધા છેલ્લે ના પાડે છે, અને લગ્ન ક્યારે થશે, કેવું મળશે, અને શીઘ્ર થી શીઘ્ર લગ્ન કરવા માટે નો ઉપાય જણાવો, એકદમ સચોટ ઉપાય. બેન ફોન ચાલુ રાખજો, સૌ પહેલા ફોન કટ ન કરી દેતા. તમે જો અમારો કાર્યક્રમ જોતા હોય તો અનેક છોકરાઓ ફોન કરે છે કે ભાઈ મારા લગ્ન ક્યારે થશે. આ તમારો ફોન પહેલો એવો આવ્યો કે મારી બેન ને બધા ના પાડી દે છે, એટલે હવે આ જન્મકુંડળીનો અભ્યાસ મારે બરોબર કરવો પડશે. આમ તો બધી જન્મકુંડળીનો અભ્યાસ બરોબર જ થાય, પણ આ થોડી વિશેષ જન્મકુંડળી મને લાગે છે. આ જે જન્મકુંડળી છે તેમાં શુક્રની મહાદશા ચાલે છે, શુક્ર મહારાજ બુધ સાથે જોડાયેલા છે, લગ્નેશ પોતે 6 સ્થાનમાં રાહુ સાથે જોડાયેલા છે, મંગળ મહારાજ લગ્નેશ વક્રી છે અને શનિ કેતુ અને ચંદ્ર આ 3ની યુતિ છે. જુઓ હવે તમે સચોટ ઉપાય મારી પાસે માંગ્યો છે, હું સચોટ ઉપાય જ આપું છું, પણ હું તમને જે ઉપાય અત્યારે આપી રહ્યો છું એ ઉપાયમાં તમે શ્રદ્ધા રાખજો. તમને એમ થશે કે શાસ્ત્રીજી આવો ઉપાય નહોતો આપવા જેવો હતો, મને કોઈક બીજો ઉપાય આપવાનો હતો, પણ તમે જે ઈચ્છો તે ઉપાય આપવાની મારે જરૂર નથી, તમારી જન્મકુંડળી જે ઉપાય માંગે છે એ ઉપાય મારે તમને આપવાનો છે. તમારી બેને રોજ સવારે 6 વાગે બિલકુલ તૈયાર થઈ જવાનું, દાંતણ પાણી બ્રશ કરીને બિલકુલ રેડી થઈ જવું, 6 વાગે એમણે જોગિંગમાં જવું, રોજ 1/2 કલાક જોગિંગ કરે, કસરત કરે, સાંજે એ દીપ પ્રાગટ્ય કરી અને વળી પાછા સાંજે એ ચાલવા નીકળી જાય, આ જ એમનો ઉપાય છે. તેમણે આ નિયમિત કરવું પડશે, ગુસ્સો બિલકુલ નહીં કરવાનો અને સૂર્યદેવની ઉપાસના કરવી. જમવાની અંદર એમણે બપોરે થોડાક 1 કેળું લેવું અને કેળાની અંદર 1 ચમચી ઘી નાખવું અને ભોજનની અંદર 1 ચમચી ઘી નાખેલું કેળું તેમણે લેવું
અને આ ઉપાય નિયમિત કરવાનો છે, આ ઉપાય નિયમિત કરજો અને 3 મહિના પછી પાછો મને અહીંયા ફોન કરજો. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો, 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 જી ભાઈ જણાવો આપનું નામ. જી, ઝડપથી આપના જન્મ ની વિગતો જણાવશો. એટલે મારા બાબા માટે પૂછ્યું એને 17/9/57 જન્મ તારીખ છે, પણ રાત્રે 1:30 વાગે બદલાઈ જાય એટલે 18/9/57 થાય ને. 18/9/57 સ્થળ દ્વારકા, જન્મ રાત્રે 1:30 વાગે. પ્રશ્ન, એને નોકરી છૂટી ગઈ છે 1.5 વર્ષથી, એને બીમારી બહુ રહે છે એમ. આ ટાઈમ કયા પ્રકારની બીમારી રહે છે ભાઈ? એના પેલા 2007 માં ન્યુમોનિયા નું ઓપરેશન કરાયું હતું, પછી કમર ની તકલીફ થઈ ગઈ, એક વખત એક્સિડન્ટ થઈ ગયો, નોકરી છૂટી ગઈ, એવું થઈ ગયું. હવે જુઓ, જે પ્રકારની આ જન્મકુંડળી છે તે પ્રકારની જન્મકુંડળીમાં કેટલા યોગ આ પ્રકારે નિર્માણ પામ્યા છે એ યોગ હું તમને જણાવી દઉં, એટલે તમારા ખ્યાલમાં રહે. સૂર્ય અને શનિની પ્રતિયુતિ છે, સાથે સાથે બુધ અને કેતુની પણ પ્રતિયુતિ છે. શનિ વક્રી છે, ગુરુ વક્રી છે, નવમાંશમાં ચંદ્ર અને રાહુની યુતિ છે. આ પ્રકારના જે યોગ છે એ થોડા વિપરીત યોગ છે, પણ એમાં દીકરાનો કશો વાંક નથી. જન્મતાની સાથે જે યોગ મળ્યા તે યોગ લઈને દરેક વ્યક્તિ જન્મે છે, પણ ખૂબ જ મહેનત કરવી પડશે. તમારા દીકરાએ હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવી પડશે. એક અત્યંત પવિત્ર મંત્ર આપું છું, હમ પવનનંદનાય સ્વાહા. મંત્ર ફરીથી બોલું છું, હમ પવનનંદનાય સ્વાહા. આ મંત્રની રોજ 10 માળા કરે અને હનુમાનજીની કૃપાથી આ જે જન્મકુંડળીની અંદર વિપરીત યોગ છે એ વિપરીત યોગનો પ્રભાવ ઘણો બધો ઘટશે, પુણ્ય ઉદય થશે અને દીકરાની પ્રગતિની શરૂઆત થશે. જી બિલકુલ શાસ્ત્રીજી, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાય એટલે સરસ માહિતી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય ને તમારો પણ આ કાર્યક્રમમાં ફોન પર નંબર ન લાગે હોય તો તમે સીધો જ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો, એ માટે એમનો નંબર નોંધી લેશો. તો આ સાથે કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય એટલે કે 4:30 વાગે કાલનો દિવસ કાર્યક્રમમાં. અને હા, મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળેપળની અપડેટ માટે જોડાવો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે, માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.